विद्यार्थी मित्रों नमस्कार। धोरण 6 प्रकरण 5 ની અંદર પાયાના આકારોની સમજૂતી ની અંદર આપણે કેટલીક થિયરી સમજવા જઈ રહ્યા છીએ। જો વિદ્યાર્થી મિત્રો લંબ રેખાઓ કોને કહે તે પહેલો મિત્રો કે જો બે રેખાઓ એકબીજાને એવી રીતે છેદે એકબીજાને એવી રીતે છેદે કે જેથી 90 અંશનો ખૂણો બનતો હોય વચ્ચે કયો ખૂણો બનતો હોય 90 અંશ જો 90 અંશનો ખૂણો બનતો હોય તો આ રેખાઓને લંબ રેખાઓ કહે છે અને એનો સંકેત છે રેખા એટલે આ લંબની નિશાની ઊંધોટી મૂકવામાં આવે અને રેખા સેડી રેખા એટલે લંબ રેખા સેડી આ રીતે એને વંચાય છે। વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના પ્રકારો વિશે આપણે જોઈએ તો ત્રિકોણના બે રીતે પ્રકારો પડે છે। એક તો ત્રિકોણના ખૂણાઓના આધારે પ્રકારો અને બીજું ત્રિકોણના બાજુઓના આધારે પ્રકારો। ત્રિકોણના પ્રકારો ખૂણાઓના આધારેની વાત કરીએ તો કાટ લઘુકોણ ત્રિકોણની વાત કરીએ પહેલો પ્રકાર કે જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના માપના એટલે ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની વ્યાખ્યા છે કાટકોણ ત્રિકોણની તો જે ત્રિકોણ છે એમાં એક ખૂણો માત્ર એક જ ખૂણો કાટકોણ હોય કાટકોણ એટલે 90 અંશનો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ગુરુકોણ ત્રિકોણ। ગુરુકોણ ત્રિકોણ છે તે ત્રિકોણની અંદર એક ગુરુકોણ હોય છે બાકીના ખૂણા બધા લઘુકોણ હોય છે એટલે જે ત્રિકોણની અંદર એક ખૂણો ગુરુકોણ હોય છે તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ત્રિકોણની બાજુઓના આધારે જે પ્રકાર પડે છે ત્રણ પ્રકાર પડે છે તે આપણે જોઈએ। સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ એવી રીતના ત્રણ પ્રકાર પડે છે। એમાંનો પહેલો પ્રકાર છે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય ત્રણેય બાજુઓના માપ જો સરખા છે તો તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। એવી રીતે સમદ્વિબાજુ એટલે કેવું તો કે જે ત્રિકોણ છે તેની બે બાજુઓના માપ સરખા છે ત્રણેય ત્રણ બાજુ સરખી નથી પણ બે બાજુ સરખી છે એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ત્યારબાદ વિષમબાજુ ત્રિકોણ કે જે ત્રિકોણની બધી બાજુઓના માપ અસમાન હોય સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આજે થિયરી ન સમજાણી હોય તો ફરી વખત પાછો વિડીયો જોજો। ત્યાર પછી આપણે લંબ રેખાખંડની આપણે વાત કરીએ તો જે જો રેખાખંડ જે રેખા એબી એ જો રેખા એબી એ સીડીને રેખાખંડ સીડી છે એને બે સરખા ભાગ પડે દુભાગે બે સરખા ભાગ કરે તો રેખા એબી છે એને રેખાખંડ સીડી છે એનો લંબ દ્વિભાજક કહેવામાં આવે રેખાખંડ છે એના બે સરખા ભાગ પાડે તો એને લંબ દ્વિભાજક કહેવાય અને જે બિંદુ એ છે ત્યાંની એમ બિંદુ એ છે તે છે તો એમ બિંદુ છે તેને રેખાખંડનું મધ્ય બિંદુ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।